વાપી નજીક ચીરી વિસ્તાર કરણી સેના દ્વારા દુકાનો બંધ રાખી આજના ભારત બંધના આયેલાને સમર્થન આપ્યું હતું. કરણી સેનાએ ચામુંડા કોમ્પ્લેક્સ અને ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના તમામ વેપારીઓને ભારત બંધના એલાનમાં સમર્થન આપવા રજૂઆત કરતા તમામ વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપી પોતાની દુકાનો બંધ રાખી હતી. સરકાર દ્વારા હાલમાં એસસી એસટી કાયદામાં કરેલા ફેરફારને લઈને મધ્યપ્રદેશ સવર્ણ સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એસસી એસટી કાયદામાં કરાયેલા ફેરફારને લઈને સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને સરકારના આ કાયદાના વિરોધમાં 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાને વાપી વિસ્તારમાં કરણી સેના દ્વારા અને વેપારી એસોસિએશન દ્વારા સમર્થન આપી પોતાના ધંધા રોજગારના સ્થળો દુકાન બંધ રાખી સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે કરણી સેના વાપીના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય સવર્ણ સમાજ અને અન્ય સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભો કરતો નિર્ણય છે. સરકારે કાયદામાં કરેલા ફેરફારને ત્વરિત બદલવા જોઈએ. જનતા સરકારને ચૂંટે છે અને જનતા જ સર્વોપરી છે, ત્યારે જનતાની તકલીફો ધ્યાને રાખી કાયદા બનાવવા જોઈએ. હાલમાં આ કાયદામાં ફેરફાર કરી સમાજના લોકો પર ખોટા કેસ કરી જેલમાં બંધ કરી દે છે. કોઈપણ પ્રકારની તપાસ વિના કોઈને પણ અપરાધી બનાવી જેલમાં બંધ કરી દેવો એ કયો કાયદો છે? સરકારે પોતાની મનમાનીથી કાયદો ઘડવો એ ગેરવ્યાજબી છે, જેના વિરોધમાં જેલમાં 6 દિવસ રહેવાના બદલે 6 કલાક પોતાના વેપાર ધંધાના સ્થળોને બંધ રાખી વિરોધ કરવો વધારે યોગ્ય છે. ભારતમાં સ્વર્ણ સમાજને, ઓબીસી સમાજને, સબને ભારત બંધ કા એલાન કિયા હૈ. ઉસ ભારત બંધ કા કરણી સેના અપના સમર્થન કરતી હૈ. મધ્ય પ્રદેશ સે જો યે આંધી ચલી હૈ, પૂરે હિન્દુસ્તાન મેં ફેલેગી ધીરે ધીરે. ઓર ઇસમે સ્વર્ણ સમાજ, ઓબીસી સમાજ, જનરલ કેટેગરી મેં જો ભી આતે હૈ, ઉન્હોને એસસી એસટી એક્ટ કે ખિલાફ, સરકાર કે ખિલાફ યે મોરચા ખોલા હૈ. તો અભી તો યે ભારત મેં સબ જગહ ધીરે ધીરે મધ્ય પ્રદેશ સે ચાલુ હુઆ હૈ, ભારત મેં સબ જગહ ફેલેગા. ઓર યે જલ્દ સે જલ્દ યે બહોત બડી આંધી બનેગી. ये जो सरकार ने हमारे ऊपर एस सी एस टी एक्ट कानून लादा है, उसके खिलाफ ये आंदोलन चल रहा है. भारत बंद का चामुंडा एसोसिएशन ने पूरा समर्थन किया है और सभी भाइयों ने अपनी मर्जी से ये दुकानें बंद रखी है. हमने कोई जोर जबरदस्ती नहीं की है किसी के साथ भी, अपनी स्वेच्छा से सबने ये दुकानें बंद रखी है. तो मैं इनका धन्यवाद करता हूँ और ये आंदोलन धीरे धीरे आगे बढ़ेगा. इसके बाद कर्णी सेना જિલ્લા તહેસીલદાર કો, જિલ્લા કલેક્ટર કો, એસપી કો, રાષ્ટ્રપતિ તક એપ્લિકેશન દેગી ઓર એક લેખ દેગી, ઉસકે અંદર લિખેગી કે યે જો એસસી એસટી એક્ટ હમારે ઉપર લાગુ કિયા ગયા હૈ, યે સરાસર ગલત હૈ, યા ઇસમે સંશોધન કિયા જાય, યા ઇસે પૂર્ણતયા બંધ કિયા જાય. ઇસસે ક્યા હૈ, સામાન્ય વર્ગ કે જો યુવા હૈ, જો અપની કાબિલિયત કે ઉપર આગે આ રહે હૈ, ઉનકો યે ઉનકો યે મોકા નહીં મિલતા, કિસી નોકરી વગેરા મેં, કોઈ કોટા મેં ઉનકો મોકા નહીં મિલતા. ઓર યે એસસી એસટી કાનૂન કે તહત ફર્જી મુકદમે દર્જ કરકે હમારે ભાઈઓ કો જેલ મેં બંધ કર દિયા જાતા હૈ. અરે 6 ઘંટે દુકાન બંધ કરને સે તો 6 દિન જેલ જાને સે અચ્છા હૈ, 6 ઘંટે હમ દુકાન બંધ રખે હૈ. તો અમે ઉસકા સમર્થન કરતે હૈ, ભારત બંધ કા પૂરા ભાઈ લોગ સબ સમર્થન કરતે હૈ. ભારત બંધ કી જય, માતા કી જય. એસસી એસટી કાનૂન ખતમ કરો, કાનૂન ખતમ કરો, એસસી એસટી કાનૂન ખતમ કરો. દેંગે ને હમ ભાજપા કો વોટ દેંગે, ને કાંગ્રેસ કો વોટ દેંગે. ઓનલી નોટા.